નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની આ યુટ્યુબ ચેનલ પર આજે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને આગળ વધારીએ તેની પહેલાં આપી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ છવ્વીસ સપ્ટેમ્બર બી હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા અભિનેતાને મધ્યપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા તો તે છે ગોવિંદા મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ કઈ સંસ્થાએ દિલ્હીમાં રાષ્ટ્રીય ઈ મૂલ્યાંકન સ્થાપિત કરી તો તે સંસ્થા છે સીબીડીટી સીબીડીટીનું પૂરું નામ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ સ્થાપના ઓગણીસો ચુમ્માલીસમાં ચેરમેન છે પીસી મોદી દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ હાલમાં જ ક્યાં ઇસ્લામિક દેશે ગેરમુ અઢાર મુસ્લિમ પૂજા સ્થળોને લાયસન્સ આપ્યું તો તે છે યુએઈ યુએઈનું પૂરું નામ છે સંયુક્ત આરબ અમીરાત પાટનગર આબુધાબી રાષ્ટ્રપતિ છે ખલીફા બિન જાયદ અલ નાહ્યાન પ્રધાનમંત્રી મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ અને ચરણ છે યુએઈ દિરહ પ્રશ્ન ચાર હાલમાં જ સાંકેતિક ભાષાઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો તે ઉજવવામાં આવ્યું છે ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા રાજ્યએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની પ્રથમ વર્ષગાંઠ મનાવી તો તે રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજધાની લખનઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલ વિધાનસભાની બેઠકો ચારસો ચાર લોકસભાની બેઠકો એસી રાજ્યસભાની બેઠકો એકત્રીસ અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન છ હાલમાં જ ઓલ વિમેન મહિલા કર્મચારી પોસ્ટ ઓફિસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે ઉદઘાટન કરવામાં આવ્યું છે બિહારમાં બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ ને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન સાત ફિફા બેસ્ટ પ્લેયર બે હજાર ઓગણીસનો ખિતાબ ક્યાં પુરુષ ખેલાડીને મળ્યું તો તે છે લિયોનલ મેસી લિયોનલ મેસી આની પહેલા બે હજાર નવ બે હજાર દસ બે હજાર અગિયાર બે હજાર બાર અને બે હજાર પંદરમાં આ પુરસ્કાર જીતી ચૂક્યા છે સાથે જ ફિફા બેસ્ટ પ્લેયર બે હજાર ઓગણીસનો મહિલા પુરસ્કાર મેગન રેપિનોએ જીત્યો છે પ્રશ્ન આઠ ભારત અને અમેરિકા વચ્ચે થનારા ટ્રાય સર્વિસ સૈન્ય અભ્યાસનું નામ શું છે તો તે નામ છે ટાઈગર ટ્રાન્ફ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચરણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચરણ છે અમેરિકી ડોલર પ્રશ્ન નવ પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે નવજાત બાળકોને આનુવંશિક રોગોથી બચાવવા માટે કઈ પહેલનો શુભારંભ કર્યો તો તે પહેલનું નામ છે ઉમી ઉમીદનું પૂરું નામ છે યુનિક મેથડ્સ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ઇનહેરિટેડ ડિસઓર્ડર આ પહેલ અંતર્ગત એકસો પંદર જિલ્લાઓમાં સુવિધા કેન્દ્રો બનાવવામાં આવશે અને આ કેન્દ્રોને નિદાન નામથી ઓળખવામાં આવશે પ્રશ્ન દસ હાલમાં જ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રાહુલ અવારે કયો ચંદ્રક જીત્યો તો રાહુલ અવારે જીત્યો છે કાંસ્ય ચંદ્રક પ્રશ્ન અગિયાર ફોર્ચ્યુન ઇન્ડિયાના બે હજાર ઓગણીસના રિપોર્ટ પ્રમાણે ભારતની સૌથી શક્તિશાળી મહિલા કોણ છે તો તે છે જિયા મોદી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ કઈ કન્નડ ફિલ્મ અભિનેત્રીનું અવસાન થયું તો તે છે એસ કે પદ્માદેવી તેઓએ ઓગણીસો છત્રીસમાં પ્રથમ કન્નડ ટોકી ફિલ્મ ભક્ત ધ્રુવમાં અભિનય કર્યો હતો પ્રશ્ન તેર હાલમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં હોટલોના રૂમ પરના ને અઢાર ટકાથી ઘટાડીને કેટલા ટકા કરવામાં આવ્યું તો તે કરવામાં આવ્યું છે બાર ટકા આ નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે નું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક જુલાઈ બે હજાર સત્તરથી જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું પ્રશ્ન ચૌદ હાલમાં જ કોને આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફી પુરસ્કાર મળ્યો તો તે છે રઘુ રાય હાલમાં જ ઓઈસીડીએ ભારતનો વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ કર્યો તો ઓઈસીડીએ વિકાસ દર રહેવાનો અંદાજ કર્યો છે છ પોઈન્ટ ત્રણ ટકા ઓઈસીડીનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિન્ક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ